નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી તો નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. કેરળના શબરીમાલા મંદિરમાં ઉગ્ર દેખાવકારો નેતૃત્વ કરી રહેલા અયપ્પા ધર્મ સમિતિના અધ્યક્ષ અને સામાજિક કાર્યકર રાહુલ ઈશ્વર પર મીટુ હેઠળ યૌન શોષણનો આરોપ મૂકવામાં આવ્યો છે. એક જાણીતી કલાકારે જણાવ્યું હતું કે 14 વર્ષ પહેલા રાહુલ ઈશ્વરે મારી સાથે ગેરવર્તણૂક કરી હતી. આ મહિલાએ જણાવ્યું હતું કે વર્ષ 2003 અને 2004માં તે જ્યારે અભ્યાસ કરતી હતી ત્યારે વખતે રાહુલ ઈશ્વર યુવાનોમાં ખૂબ જ ચર્ચાસ્પદ હતો. ત્યારે એક મિત્ર સાથે તેની સાથે પરિચય થયો હતો જેનાથી તે ખૂબ ખુશ હતી. આ યુવતીએ જણાવ્યું હતું કે એક દિવસ રાહુલ ઈશ્વરે મને તેના ઘરે બોલાવી હતી અને મને જણાવ્યું હતું કે તેની માતા પણ ઘરે હશે અને આપણે સાથે બેસીને વાતચીત કરીશું. આ યુવતીએ જણાવ્યું કે હું જ્યારે તેના ઘરે ગઈ ત્યારે તેણે મને કહ્યું કે તેની માતા હમણાં જ બહાર ગઈ છે અને થોડી જ વાતમાં પરત આવશે. ત્યારબાદ તેણે ટીવી પર પોર્ન ફિલ્મ શરૂ કરી દીધી હતી અને મારી સાથે અડપલા કરીને મને કિસ કરવાની કોશિશ કરી હતી. આથી હું ગભરાઈ ગઈ હતી અને ઘરમાંથી બહાર નીકળી ગઈ હતી. આ વાતનો તાજેતરમાં તેણે ગત સ્ફોટ કરતા સબરીમાલામાં ચકચાર મચી જવા પામી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. આગામી 31 ડિસેમ્બરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે તેમની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થનાર છે, ત્યારે સુરતના બે યુવાનો દ્વારા તેમના માનમાં એક ગીત લખાયું છે જેને જાણીતા ગાયક પાર્થિવ ગોહિલે તેનો અવાજ આપ્યો છે. લોખંડી પુરુષ અને ગુજરાતના પનોતા પુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલની 31 ઓક્ટોબરે જન્મ જયંતિ નિમિત્તે તેમની સૌથી મોટી પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હસ્તે નર્મદા ખાતે લોકાર્પણ થનાર છે, ત્યારે સુરતના યુવાનો જેમાં ગીતકાર મૃણાલ સુકર અને ઈસના મેહુલ પટેલ દ્વારા એક ગીત લખાયું હતું. જાણીતા ગાયક પાર્થિવ ગોહિલે પોતાનો અવાજ આપ્યો હતો. મૂળ રાજપીપળાના અને હાલ મુંબઈમાં રહેતા શિવરામ પરમારે સ્વરબુદ્ધ કર્યું છે. આ ગીતનો એક વિડીયો સરદાર પટેલની પ્રતિમાને રિલાયન્સ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આ ગીત વગાડ્યું હતું, ત્યારે હવે સરદાર સાહેબની પ્રતિમાનું લોકાર્પણ થનાર છે. ત્યારે આ ગીતને લોકો સમક્ષ સોશિયલ મીડિયા પર લોન્ચ કરાઈ રહ્યું છે, જે અંગે માહિતી અપાઈ હતી. મીડિયા સમક્ષ સોશિયલ મીડિયામાં આ ગીતને લોન્ચ કરી સામાન્ય લોકો સુધી પહોંચાડવાની આશા પણ વ્યક્ત કરી હતી. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. તો ભારત અને જાપાન વચ્ચે 13મા વાર્ષિક સંમેલનમાં ભાગ લેવા ટોક્યો આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીયોને સંબોધ્યા હતા. તેમણે પ્રવાસી ભારતીયોને આહ્વાન કર્યું હતું કે દિવાળીની માફક દુનિયાભરમાં પોતાનો પ્રકાશ પાથરી દેશનું નામ રોશન કરશે. નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીયોને આહ્વાન કર્યું હતું કે દિવાળીની માફક દુનિયાભરમાં પોતાનો પ્રકાશ પાથરી દેશનું નામ રોશન કરો. આ દરમિયાન મોદીએ કહ્યું હતું કે ભારત વ્યાપક પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે અને આજે આપણા દેશમાં 1 GB ઇન્ટરનેટ કોલ્ડ ડ્રિંક્સની એક નાની બોટલ કરતાં પણ સસ્તું થઈ ગયું છે. વડાપ્રધાન જાપાનમાં રહેતા પ્રવાસી ભારતીયોને સંબોધિત કરતા કહ્યું હતું કે સંબંધોના મૂળિયા ધર્મથી લઈને પ્રવૃત્તિ સુધી વિસ્તરાયેલા છે. હિન્દુ હોય કે બૌદ્ધ, તેઓ આપણી સહભાગી વારસો છે. અમારી અધ્યાયથી લઈને અક્ષરમાં આ વારસાની ઝલક જોવા મળે છે. ભારત અને જાપાનના સંબંધોના તણાવડામાં આવા ભૂતકાળના આવા મજબૂત બંધનો છે. ભારત અને જાપાનના ઇતિહાસને જે બુદ્ધ અને બૌદ્ધ સાથે જોડે છે, તો વર્તમાનમાં તમારા જેવા નવા ભારતીયો દૂતો અને મજબૂત કરી રહ્યા છે. હાલ દુનિયાની બે મોટી સંસ્થાઓને ભારતના પ્રયાસોને આવકાર્યો છે અને સન્માનિત પણ કર્યો છે. ગ્રીન ફ્યુચરમાં યોગદાન બદલ સંયુક્ત રાષ્ટ્રને અને ચેમ્પિયન ઓફ ધ ઇયર રૂપમાં સોલે પીસ પ્રાઇઝ અર્પણ કરી ભારતને સન્માન આપ્યું છે. સોલ પીસ પ્રાઇઝ 125 કરોડ લોકોના પ્રતિનિધિના રૂપમાં ભલે મને આપવામાં આવ્યો હોય, પણ મારું યોગદાન એક માળાના દોરા જેટલું જ છે જે મણકાઓને પોરવે છે અને એકત્ર કરીને આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે, તેમ PM મોદીએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતમાં 100 કરોડ મોબાઈલ ફોન ધારક છે અને આપણા દેશમાં 1 GB ઇન્ટરનેટ ડેટા કોલ્ડ ડ્રિંકની એક નાની બોટલની કિંમત કરતાં પણ સસ્તો છે. તેની જ રીતે ભારતે ખૂબ જ ઓછા ખર્ચે મંગળાયન અને ચંદ્રયાન અવકાશમાં મોકલી બતાવ્યા ગગનયાન મોકલવાની તૈયાર કરી રહ્યું છે. આ ગગનયાન સંપૂર્ણ રીતે ભારતીય હશે અને તેમાં અવકાશમાં જનારા લોકો પણ ભારતીય હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનમાં રહી રહેલા ભારતીય સમુદાયના લોકોને આગામી વર્ષે વારાણસીમાં આયોજિત થનાર પ્રવાસી ભારતીય સંમેલનમાં ભાગ લેવા પર આમંત્રણ આપ્યું હતું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ઉપલેટા શહેરમાં ટાવર રોડ પર આવેલ SBI બેંકનું શહેરમાં મધ્યમાં સ્થળાંતર કરતા લોકોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટાવર રોડ પર આવેલા SBI બેંકના સ્થળાંતર પ્રશ્ને અસમંજસ ચાલતી હતી, તેનું આખરે નિરાકરણ થતાં ગ્રાહકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. ટાવર રોડ પર આવેલ જૂની બેંકમાં પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા ન હોવાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડતી હતી. ઘણા સમયથી સ્થળ ફેરની માંગણી પણ મૂકવામાં આવી હતી, જે ન સંતોષતા લોકોમાં રોષ વ્યાપી ગયો હતો, જેનો આજે તારીખ 29/10/18 સોમવારે રોજ સ્થળાંતર શહેરના જયરામભાઈ હોલ ખાતે નૂતન બિલ્ડિંગમાં કરવામાં આવ્યું હતું. ગ્રાહકના જણાવ્યા પ્રમાણે બેંકની હવે ફરજ છે કે ગ્રાહકને પૂરતી સુવિધા મળે એવા પ્રયત્નો કરશે એવી આશા રાખે છે. આ તકે ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ એરિયા મેનેજર તેમજ બ્રાન્ચ મેનેજર બેંક સ્ટાફ ગ્રાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનુભાઈ રાજા તથા રાવલભાઈએ કરેલ હતું. અમિત પઠાણ સાથે NS ગુજરાત ન્યૂઝ ઉપલેટા. બોલીવુડ એક્ટર અર્જુન રામપાલની માતાનું રવિવારે નિધન થઈ ગયું છે. અર્જુન રામપાલની માતા ગ્વેન રામપાલે લાંબા સમયથી બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા. તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. મીડિયા રિપોર્ટ અનુસાર અર્જુન રામપાલની માતાને ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું હતું. આ દુઃખના સમયમાં અર્જુન રામપાલની માતાના અંતિમ સંસ્કાર તેની ગર્લફ્રેન્ડ ગૈબરિયા પર નજર આવી હતી. અંતિમ રામપાલના માતામાં અંતિમ સંસ્કાર તેની એક્સ વાઇફ જેસિયા પણ પહોંચી હતી. જણાવી દઈએ કે આ વર્ષ મે મહિનામાં અર્જુન રામપાલ અને મહેશ જેસિયાએ પોતાના 20 વર્ષ જૂના લગ્નને અંત લાવવાનો નિર્ણય કર્યો હતો. અર્જુન રામપાલની માતાને અંતિમ સંસ્કારમાં ડાયરેક્ટર અભિષેક કપૂર પણ પહોંચ્યો હતો. અર્જુન રામપાલની માતામાં અંતિમ સંસ્કારમાં ઘણા ફિલ્મ સ્ટાર પહોંચ્યા હતા. અંતિમ સંસ્કારની બધી વિધિ મુંબઈ વલી સ્થિત સ્મશાન ઘાટ પર થઈ હતી. અર્જુન રામપાલની મિત્ર કિમ શર્મા પણ તેના બોયફ્રેન્ડ અને એક્ટર હર્ષવર્ધન રાણે સાથે આવી હતી. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. તો દેશમાં રામ મંદિર નિર્માણ પર ચાલી રહેલી ચર્ચા અને વિવાદ વચ્ચે આજથી સુપ્રીમ કોર્ટની નવી બેન્ચ દ્વારા રામ મંદિર બાબરી મસ્જિદ કેસની સુનાવણી શરૂ થઈ ગઈ છે. જો કે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા જમીન વિવાદ ઉપર સુનાવણી જાન્યુઆરી 2019 સુધી ટળી ગઈ છે. આજથી શરૂ થઈ રહેલી સુનાવણી વિવાદિત જમીનને 3 ભાગમાં વિભાજિત કરનાર 2010ના અલ્હાબાદ કોર્ટના ચુકાદા વિરુદ્ધ દાખલ થયેલી પિટિશન પર છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ સહિત જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ KM જોસેફની બેન્ચ આ કેસમાં દાખલ થયેલી અપીલો પર સુનાવણી કરી રહી છે. સિનિયર એડવોકેટ જફર યાબ જિલ્લાની જણાવ્યા અનુસાર આજે સુપ્રીમ કોર્ટે નક્કી કરશે કે અયોધ્યા કોર્ટની સુનાવણી કરનાર બેન્ચમાં કોણ હશે અને શું આજ બેન્ચ સુનાવણી કરશે કે કેમ. આ ઉપરાંત સુનાવણીની તારીખ કઈ હશે પણ તે જ આજે જ નક્કી કરાશે. અયોધ્યામાં રામ મંદિર બાબરી મસ્જિદ જમીન ટાઇટલ વિવાદની વાત કરીએ તો 1950માં ગોપાલસિંહ વિસારદે અલ્હાબાદ હાઈકોર્ટમાં અયોધ્યા મુદ્દે એક પિટિશન દાખલ કરી હતી. આ પિટિશનમાં વિવાદિત સ્થળે હિન્દુ રીત રિવાજ મુજબ પૂજાની મંજૂરી આપવા માંગણી કરી હતી. 1959 નિર્માય અખાડામાં વિવાદિત ભૂમિ પર પોતાનું અંકુશની માંગણી કરી હતી. નિર્મોય અખાડાની પેટર્ન પર મુસ્લિમ સેન્ટ્રલ વડાફ બોર્ડ પર વિવાદી જમીન પર
પોતાનો દાવો મંજૂર કર્યો હતો. રિપીટ, પોતાનો દાવો રજૂ કર્યો હતો. 2010માં અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદિત જમીનના 3 ભાગમાં વિભાજિત કરતો ચુકાદો આપ્યો હતો અને આ ચુકાદા મુજબ રામલાલ બિરાજમાન નિર્મોહી અખાડા અને સૂત્રી વડફ બોર્ડને જમીનનો ભાગ સોંપવા આદેશ કર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટના આ ચુકાદાનો કોઈ પણ પક્ષકાર સ્વીકારવા તૈયાર ન થતાં સુપ્રીમ કોર્ટમાં 9 મે 2011ના રોજ પડકારમાં સુપ્રીમ કોર્ટ અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને અમલ પર સ્ટે આપી દીધો હતો. હવે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે સુનાવણી શરૂ થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત. રવિવારથી વડારી તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતા રથયાત્રાનો પ્રારંભ તાલુકાના ડોભાડા ગામથી શરૂઆત થઈ છે, જ્યાં ગામ લોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ એકતા રથનો રૂટ ડભોડા થઈ કંબોસણી, મોહરા, કુદેડા વગેરે જગ્યાએ ફર્યો હતો, જ્યાં લોકોને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજા દિવસે વાડોદ, નાદરી અને દેલવાડા વગેરે ગામોમાં ફર્યો હતો. આ એકતા રથની યાત્રામાં વડાલી ઇદર વિધાનસભામાં ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા, જિલ્લાના મહામંત્રી તખતસિંહ હડિયોલ, અશોકભાઈ જોશી, વડાલી તાલુકો ભાજપના હોદ્દેદારો વગેરે જોડાયા હતા. જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશની એકતા અને અખંડિતતા માટે સરદાર પટેલના કારણે હંમેશા યાદ રાખવા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના પ્રયાસો એ સરકારની પ્રાથમિકતા છે. વધુમાં હિતુભાઈએ આ પ્રમાણે કહ્યું હતું. હસમુખ પ્રજાપતિ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા. તો બાંગ્લાદેશની એક કોર્ટે ભ્રષ્ટાચારના મામલે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાને 7 વર્ષની સજા સંભાળવામાં આવી છે. જિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જોડાયેલો આ મામલો હતો. આ ટ્રસ્ટ પહેલાં વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિટી પાર્ટીના અધ્યક્ષ વિરુદ્ધ એન્ટી કરપ્શન કમિશન દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જિયા ચેરિટેબલ ટ્રસ્ટની મદદથી 31.54 મિલિયન ટકાના કૌભાંડમાં આરોપ લગાવ્યો હતો. વર્ષ 2010 ઓલ્ડ ઢાંકા જેલ હાઉસની પાસે એક કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ હતી. જોકે ખાલિદાએ બીમારીનું બહાનું જણાવી કોર્ટમાં હાજર રહી ન હતી, જે બાદ જજ દ્વારા મુખ્ય અભિયુક્તની ટ્રાયલ ચલાવવી પડી હતી. 73 વર્ષની ખાલિદા જિયાને 8 ફેબ્રુઆરી અનાથાલય જિયા ચેરિટેબલ, એક અનાથાલય જિયા ચેરિટેબલ ટ્રસ્ટના ફંડમાં કૌભાંડના મામલે તેને 5 વર્ષની સજા સંભળાવી હતી. તે કેસમાં ખાલિદા જિયા અને તેમના મોટા પુત્ર તારિક રહેમાન સહિત 5 લોકો વિરુદ્ધ 2001-2006 દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન પદ પર બની રહેવા દરમિયાન 20 મિલિયન ટકાના કૌભાંડમાં આરોપ લાગ્યો હતો. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. સંતરામપુર જિલ્લામાં લુણાવાલા સ્ટેટ હાઈવે માર્ગની સ્ટ્રીટ લાઇટોની ચોરી થઈ રહી છે, તેમજ પિકઅપ બસ સ્ટેન્ડ આગળ સોલર લાઇટોના થાંભલા કાપી નાખીને તેમજ થાંભલા પર લગાડેલી સોલરની ડીશ અને બેટરી સાથે એલઈડી લાઇટોની પણ ચોરી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના સંતરામપુર લુણાવાડા સ્ટેટ હાઈવે માર્ગ કે જ્યાં સતત 24 કલાક વાહનોની અવર જવર રહે છે, સરકાર દ્વારા આ માર્ગ ઉપર જ્યાં જ્યાં પિકઅપ બસ સ્ટેન્ડ છે ત્યાં સોલર લાઇટો નાખવામાં આવી છે, જેના કારણે રાત્રિના સમય રાહદારીઓ મુસાફરોની અવર જવર કરવામાં સરળતા રહેતી. હાલમાં બારેલા, નસીકપુર, રાફઈ, ગોધર, મોટી સરસર, લીમડા, મુવાડી, ઝાલા, પાડેરી જેવા ગામના પિકઅપ બસ સ્ટેન્ડની સોલર લાઇટો બંધ હાલતમાં છે. ત્યારે સવાલ એ છે કે સતત વાહનોની અવર જવર થતાં માર્ગ ઉપરથી સરકારની લાઇટોની ચોરી કરવામાં આવતી હોય, સરકાર મિલકતોને ચોર બદમાશો દ્વારા ચોરી કરી ત્યારે આમ પ્રજાની સલામતી શું? કેમ સરકાર તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી? શું કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિન પ્રતિદિન બગડતી જાય છે? ત્યારે આવનારા દિવસોમાં પરિસ્થિતિ વિકટ થાય તે પહેલાં વહેલા તકે ચોરને કડક હાથે કામલી દાબી દેવામાં આવે તે સ્થાનિકો લોકોની માંગણી કરેલ છે. અમીન કોઠારી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, સંતરામપુર. ટેક ઓફ થયાના 13 મિનિટમાં જ 188 યાત્રીઓને લઈ જતું પ્લેન દરિયામાં થયું ક્રેશ. ઉડાન ભર્યાના 13 મિનિટમાં જ દરિયામાં ક્રેશ થયું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 188 લોકો હતા. ઇન્ડોનેશિયા સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીના પ્રવક્તા યુસુફ લતીફે પ્લેન ક્રેશ થયું હોવાની માહિતી આપી છે, જોકે પ્લેન ક્રેશ થયું હોવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઇન્ડોનેશિયાના તપાસ અને બચાવ એજન્સીઓએ પ્લેન ક્રેશ થયું હોવાનો ખુલાસો કર્યો છે. ત્યારે ઇન્ડોનેશિયાના જકાર્તાથી પાંકલ પિંગાંગ શહેર જઈ રહેલું સ્થાનિક વિમાન સોમવારે સવારે ઉડાન ભર્યાના 13 મિનિટમાં જ દરિયામાં ક્રેશ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 188 લોકો હતા. ત્યારે ઇન્ડોનેશિયા સર્ચ એન્ડ સિક્યોરિટી એજન્સીના પ્રવક્તા યુસુફ લતીફે પ્લેન ક્રેશ થયું હોવાની માહિતી આપી છે, જોકે પ્લેન ક્રેશ થવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ત્યારે
જોકે પ્લેન ક્રેશ થવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. ત્યારે ક્રેશ થયેલું વિમાન બોઈંગ ઉડાન ભર્યા બાદ પ્લેન 13 મિનિટમાં જ ક્રેશ થઈને તૂટી પડ્યો હતો. ત્યારે ત્યાર પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અને હવે ન્યૂઝ એજન્સી રોયટર્સ ઇન્ડોનેશિયાના અધિકારીએ નિવેદનના આધારે કહ્યું છે કે વિમાન ક્રેશ થઈ ગયું છે. આ વિમાન JT 610 હતું, જ્યારે સવારે 6:20 ઉડાન ભરી રહી હતી. જોકે પ્લેન 6:33 મિનિટે ક્રેશ થઈ ગયું છે. આ પ્લેન 2 મહિના પહેલા જ લાયન એર્સને મળ્યું હતું. જે સમયે વિમાનનો સંપર્ક તૂટી ગયો તે સમયે અચાનક પ્લેનની ઊંચાઈમાં પ્લેન દરમિયાનમાં ક્રેશ થયું હોવાનો પુરાવો મળવા લાગ્યા હતા. ત્યારે સર્ચ ઓપરેશન દરમિયાન પ્લેનની અમુક ખુરશીઓ અને અન્ય ભાગ મળવાની શરૂઆત થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.